ઉપલેટામાં ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરો ધોવાતા મોટા પાયે નુકસાન. તાજેતરમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહીના પગલે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં સારો એવો વરસાદ પડ્યો છે, ત્યારે વાત છે રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ધોધમાર અને સારો એવો વરસાદ પડ્યો છે, જેથી ઉપલેટા પંથકમાં પણ જળબંબાકાર નોંધાયો અને ડેમોમાં પણ નવા નીર આવ્યા છે, તો ડેમ પણ છલકાયો ત્યારે આ ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરોમાં ધોવાણ થતાં નુકસાની થવા પામી છે. વાત કરવામાં આવે તો ઉપલેટાના ડુમિયાણી ગામના ખેડૂતોના ખેતરોમાં ભારે વરસાદ અને પાણીના વેણ અને ધોધમાર વરસાદના કારણે નુકસાની થઈ છે, જેમાં ખેતરોમાં ધોવાણ થયું છે અને ઊભો પાક બળી ગયો છે, જેથી નુકસાન થતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. આ પંથકના ખેડૂતો જણાવે છે કે ભારે વરસાદના કારણે તેમની જમીન ધોવાઈ છે અને ઊભેલો પાક પણ નિષ્ફળ અને બળી ગયો છે, જેથી તેમની મુશ્કેલીઓ વધી છે. સાથે એવું પણ જણાવે છે કે સરકાર ગત વર્ષે જે નુકસાન થયું હતું તેનું સર્વે કરાવ્યું હતું, પણ ગત વર્ષ કરેલ સર્વેની કોઈ સહાય મળી નથી ત્યારે ખેડૂતો જણાવે છે. તેથી ખેડૂતો જણાવી રહ્યા છે તેઓ સરકાર પ્રત્યે પણ નારાજ છે. સ્ટોરી બાય જયેશ મારડિયા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ઉપલેટા, ગુજરાત. તાલુકાના ડુમિયાણી ગામના ખેડૂત ખાતેદાર કેસી પટેલ જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે અહીં 2 કલાકમાં 8-9 ઇંચ વરસાદ પડ્યો છે. અમારા ખેતરો ધોવાઈ ગયા છે. અહીં કપાસ, મગફળી અને એરંડાનું મુખ્યત્વે વાવેતર છે અને ભારે વરસાદને કારણે અમારા ગામમાં એક બાજુ સારું વરસ હોય તો અમારે લીલો દુકાળ પડી જાય છે. અમારી પૂરી મહેનત હોય, આખું વરસથી અમે સારામાં સારી ખેતી કરવાનો હોય છે, અમારું ઉત્પાદન પૂરું સારું લેવું હોય, પણ અમારો દુકાળ પડી જાય, અડધો પાક અમારો ધોવાઈ ગયો હોય. સરકારશ્રી સર્વે કરાવે છે, દર વર્ષે સર્વે કરાવે છે, પણ એક પણ ફજ્યું દેતી નથી. બીજા નંબરમાં અહીં અમે સરકારશ્રીને વિનંતી કરી, ઉનાળામાં અમે તલાટી મંત્રીને કંઈક સાહેબ અમને જેસીબી આપો, સરપંચશ્રીને રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરતા હોય છીએ, પણ કોઈ કાંઈ જેસીબી આપતું નથી. એના માટે અમે સરકારશ્રીને કંઈક 80-20% પૈસા અમે ભરવા તૈયાર છીએ. 20% અમે પૈસા ભરી, 80% સરકાર ભોગવે, અમને જેસીબી ફાળવો. અમારે નદીમાં પાણી ગરી જાય છે, એ તળાવ ઊંડું, પાણી ઊંડું થાય અને અમારા ખેતર ધોવાતા બચે, એના માટે અમે પાળો કરાવી, પાળો કરાવ્યા પછી અમે ત્યાં વૃક્ષારોપણ કરીએ અને અમારા ખેતર ધોવાતા બચે. આ અમારી લાગણી અને માગણી છે. દર વર્ષે અમે આ રજૂઆત કરીએ છીએ, છતાંય કોઈ કંઈ ધ્યાન દેતું નથી. તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામના સરપંચ પતિ દિનેશભાઈ મકવાણા, અમારે 3-4 ઓકડા આવેલો હોય, ઉતાર નદી આવેલો હોય, અમારા ડુમિયાણી ગામમાં કપાસ, એરંડા, મગફળીનું 400-700 વાવેતર થતું હોય. દર વર્ષે 500-700 વીઘામાં દર વર્ષે અતિ ભારે વરસાદને કારણે વારંવાર નુકસાની થતી હોય. તાલુકા પંચાયત દ્વારા દર વર્ષે સર્વે કરવામાં આવે છે, પણ ખેડૂતને કોઈ પણ જાતનું વળતર મળતું નથી. તો આ વર્ષે તંત્ર હજી કોઈ પણ જાતનું સર્વે કરવા એવા નથી કે જોવા એવા નથી. તો અમારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે. જો આવું કરવામાં નહીં આવે તો ડુમિયાણી ગામ દ્વારા અમે ઉગ્ર આંદોલન કરશું, કારણ કે ગાંધીજીની માગે ઉપવાસમાં બેસું ત્યાં સુધી અમે ખેડૂતની ત્યાં છે. ખેડૂતની વેદના સરકાર સમજે અને અમને યોગ્ય ન્યાય આપે એવી અમારા સરકારશ્રીને નમ્ર વિનંતી છે. મારું નામ જયંતિલાલ વિઠ્ઠલભાઈ દલસાણિયા, સર્વે નંબર 151, દુમિયાણી, રાજકોટ જિલ્લાનું ઉપલેટા તાલુકાનું દુમિયાણી ગામે આ જમીન મારી આવેલી છે 20 વીઘા. એમાં ધોવાણ છે અંદાજે 6-7 લાખ રૂપિયાનું. નુકસાની પાણી, ઓકળાનો પારો તૂટવાથી પાણી નુકસાની થઈ છે. કપા, એડા અને માંડવી ત્રણેયમાં નુકસાની છે.